રાજકોટ જિલ્લાના ધોરાજીના હીરપરાવાડી વોર્ડ નંબર 9ની મહિલાઓએ રોડ રસ્તાઓ ન બનતા રેલી કાઢીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ધોરાજીના હીરપરાવાડીની મહિલાઓએ રેલીમાં નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર પણ કરાયા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના પડતા પ્રશ્નો જેવા કે રોડ રસ્તા સાવ બિસ્માર હાલતમાં છે, તેમજ સફાઈના નામે મીંડું છે, આ બધી માંગ સાથે સ્થાનિક રહીશોએ આજે એક રેલી કાઢી નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું અને 15 દિવસમાં પોતાની માંગ પૂરી કરવામાં નહીં આવે અને પડતા પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે એવું રોષે ભરાયેલી મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 5 મહિનાથી રોડ ખોદી નાખ્યો હોય પરંતુ કામ બંધ હોય તો તાત્કાલિક ચાલુ કરવું, તેમજ ચોમાસું નજીક આવતું હોય અમારા વિસ્તારમાં સત્તાધીશો દ્વારા પાકિસ્તાન જેવું અરમાયું વર્તન રખાતું હોવાનો આક્ષેપ કર્યો હતો, તેમજ જો આગામી 15 દિવસમાં આ રોડ રસ્તાનું કામ નહીં કરવામાં આવે તો અમે ગાંધીનગર ખાતે રજૂઆત કરીશું. અને મહિલાઓએ જણાવ્યું હતું કે અમે અમારા વિસ્તારના સુધારાએ સભ્યને અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ તેઓએ એવો જવાબ આપ્યો કે કોન્ટ્રાક્ટરને આ ભાવમાં કામ કરવું પોસાતું નથી. આવો જવાબ સાંભળીને મહિલાઓએ રોષે ભરાયેલ હતી અને નગરપાલિકા વિરુદ્ધ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. કલ્પેશ ભાષા, ZSTV, ધોરાજી. હીરપરાવાડી વોર્ડ નંબર 9ના અમે બધા મહિલાઓ એક સાથે મળીને અહીં નગરપાલિકાએ આવ્યા છીએ. અમારા રોડ બાબતે પ્રશ્ન હતો અને છે એ અત્યારે અમારો રોડ છે ઘણો સમયથી ખોદી ગયા છે પણ કોઈ કામ કરવામાં આવેલ નથી. ત્યાં સાદીજીની મેટલ પણ નથી નાખી અને 3-3 ફૂટ જેટલા ખાડા થઈ ગયા છે. સ્વખર્ચે અમે જે માટી નાખેલું હતું મટીરિયલ્સ એ પણ બધું જેસીબીથી લઈ ગયા, ફરી ફરીને લઈ ગયા. કોઈ વસ્તુ અમારી પાસે હતી એ પણ ન રહેવા દીધી. એટલે અમે નગરપાલિકાએ આવ્યા છીએ અને એને અમને 15 દિવસની 5/5/2022 સુધીની મુદત આપી છે. અહીંના નગરપાલિકાના જગાભાઈ સભ્ય છે એને અમને 5/5/2022 સુધીની મુદત આપી છે કે ત્યાં સુધીમાં તમારું થઈ જ જશે અને જો નહીં થાય તો 6 તારીખ અમારે પબ્લિકની છે, તમારે જે કરવું હોય તે કરી શકો છો. બસ એટલી જ વિનંતી છે.